હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘૂઘરા. ઘૂઘરા માટે મેંદાનો લોટ અને એમાં થોડું મોણ નાખીને મીઠું નાખીને હવે લોટ બાંધું છું. એમાં થોડું થોડું પાણી નાખીને બાંધતા જશું, કેમ કે ઢીલો ના થઈ જાય એ ધ્યાન રાખવાનું છે. કઠણ રાખવાનું છે લોટને. જોઈ શકો છો આવી રીતે કઠણ રાખવાનું છે. પછી થોડી વાર માટે ઢાંકીને રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે બટેકાનો માવો બનાવી દઈશું. બટેકાના માવા બનાવવા માટે 1 ટેબલસ્પૂન તેલ લીધું. હવે એમાં જીરું નાખીશું. જે બટેકા બાફીને રાખ્યો હોય એને મેશ કરીને નાખી દેશું. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું, થોડી હળદર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું અને બધું મિક્સ કરી દે. ઘૂઘરા બનાવવા છે એટલા માટે આપણે ગોળ નહીં બનાવી, લાંબુ બનાવીશું. અને એ ધ્યાન રાખીશું કે બધી બાજુ એક સરખું હોય, એક બાજુ જાડું પતલું ના રહી જાય. મસાલો લગાવી દઈશું, પછી એક બાજુ પાણીથી લઈને થોડું થોડું લગાવી દઈશું. પછી એની ઉપર એવી રીતે ધીમા હાથે તેને એવી રીતે દબાવી દઈશું. પછી એને હાથમાં લઈ લઈ આવી રીતે વાળતા જશું. તળી લેશું આપણે. એને સાવ ધીમા તાપે તળવાનો છે. ગયા બાદ આવી રીતે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવાના છે. હવે એને ગાર્નિશિંગ કરશું. હાથથી ચમચેથી ગમે એનાથી વળીને આવી રીતે કટ લગાવી દેશું. હવે એમાં થોડી મીઠી ચટણી લગાવીશું. હવે એમાં તીખી લસણ ની લાલ ચટણી લગાવીશું. આંબલીનું પાણી હોય એ લગાવીશું. તૈયાર છે આપણા ઘૂઘરા.